દિવાળી તહેવાર સુધી શહેરના અલગ અલગ વિસ્તારની તમામ સોસાયટીના નાકે કચરો નાખવા માટેના કન્ટેનર મૂકવા અથવા કચરો ખાલી કરી શકાય તેવા વાહનની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ કચરો લેવા આવતી ગાડી દિવસમાં બે વખત આવે, તેમજ તે તમામ ગાડીઓના કોન્ટ્રાક્ટરોને જાણ કરવામાં આવે કે ઘર સફાઈનો કચરો ગાડીમાં ખાલી કરવામાં આનાકાની નહીં કરે, તે બાબતે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા એસએમસી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સાંસ્કૃતિક રક્ષા સમિતિ હંમેશા સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતતા લાવવા અંગેના કાર્ય કરતી રહે છે. આજરોજ આશીષભાઈ સૂર્યવંશી, હરીશભાઈ પાટીલ, યોગેશભાઈ બોરસે, દિનેશભાઈ પાટીલ, પ્રફુલભાઈ કટિયારે, ચેતનભાઈ આવકાલે દ્વારા સુરત શહેર પાલિકા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આવનાર નજીકના દિવસોમાં દિવાળી તહેવાર આવી રહ્યો છે, જેથી લોકો ઘર ઓફિસ દુકાનની સાફસફાઈ કરી રહ્યા છે અને સાફસફાઈ દરમિયાન નીકળતો કચરો શહેરીજનો જાહેર રસ્તાઓ પર વેર વિખેર નાખતા આવે છે. રસ્તાઓ પર પડેલ કચરાના ઢગલાને રખડતા જાનવરો તેને વેર વિખેર કરી નાખે છે, તેથી ગંદકી અને બીમારી ખૂબ ફેલાય છે. સુરત મનપાનું સ્લોગન હતું કે કન્ટેનર મુક્ત સુરત, પરંતુ તે બાદની પરિસ્થિતિ જોતા સ્પષ્ટ કહી શકાય છે કે ગંદકી યુક્ત સુરત. સ્વચ્છતાના ધોરણે દેશમાં હંમેશા અવ્વલ ક્રમાંકે આવતું સુરત હાલના સમયે તે પાછળ ઢકેલાઈ ગયું છે, જેના માટે સુરત મનપાના વિવિધ નિર્ણયો છે. તે પૈકી એક નિર્ણય કન્ટેનર મુક્ત સુરત કરવાનો હતો. સુરત તો કન્ટેન મુક્ત થઈ ગયું હતું, પરંતુ શહેરીજનો પોતાના ઘરનો ગંદો કચરો જ્યાં કન્ટેનર મુકાતા હતા તે જ ખુલ્લી રસ્તાઓ પર નાખી જાય છે અને તેવા કચરાના ઢગલાઓ 12 થી વધુ કલાક સુધી ત્યાં જ પડી રહે છે. પ્લાસ્ટિક સહિતનો કચરો નાખવામાં આવે છે. પ્લાસ્ટિકની થેલીમાં મુકાતો ખોરાક, પ્રાણીઓ તથા ગાય માતા ખાવા જતા તે પ્લાસ્ટિક પણ તેમના પેટમાં જતું રહે છે. તેના કારણે અનેકો પ્રાણીઓના મૃત્યુ થઈ રહ્યા છે. એક સર્વે મુજબ એક ગાય મહિનામાં સરેરાશ 32 થી 35 કિલો પ્લાસ્ટિક તેના પેટમાં જાય છે અને તેના કારણે આપણી ગાય માતાનું મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. કન્ટેનર મુક્ત સુરત કરવા માટે આપ વિભાગ દ્વારા શહેરની વિવિધ સોસાયટીના પ્રમુખ આગેવાનોને સૂચનાઓ ધ્યાન દઈ કન્ટેનર હટાવવા અંગેનો નિર્ણય લેવામાં આવેલા તમામને પોતાના સૂચનાઓમાં આવીને રજૂઆત કરવી હતી કે ઘરની બહાર આવતી કચરો લેવા આવતી ગાડી દિવસમાં 2 વખત આવે તેવી માંગણી સૂચવેલ છે, પરંતુ આ વિભાગે તે બાબતે આજ દિન સુધી વિચારેલ નથી. માત્ર 1 વખત ગાડી આવતી હોવાને કારણે આપણે ગંદકીનો સામનો કરવો પડે છે, તેમજ તે ગાડીવાળા ઘરમાંથી નીકળતો વધુ પડતો કચરો લેતા નથી. ડોર ટુ ડોર ગાડીના કર્મચારીઓ માત્ર જૂના શહેરી વિસ્તારો જેવા કે સગરામપુરા, સલાબતપુરા, નાનપુરા જેવા વિસ્તારમાં જ ઘરની બહાર ઓટલા પર મૂકેલા કચરાની ડોલ ઉઠાવી કર્મચારી જાતે તે કચરો ગાડીમાં ખાલી કરે છે અને કચરાની ડોલ ત્યાં તેની જગ્યાએ પરત મૂકે છે. જ્યારે ઉધના, પાંડેસરા, બમરોલી, લિંબાયત જેવા વિસ્તારમાં જે પાછળથી શહેરી હદમાં સમાવેશ કરવામાં આવેલ તે વિસ્તારમાં આજ દિન સુધી ડોર ટુ ડોર ગાડીના કર્મચારીઓ કચરાની ગાડીમાં જ બેસી રહે છે અને રહીશોએ પોતે આ કચરો કચરાની ગાડીમાં નાખવું પડે છે. મારું નામ આશીષ સુરા છે, સાંસદ સમિતિ પ્રમુખ. જી, આજે તમે તેના માટે આવેદન આપવા આવ્યા હતા? સુરત મ્યુનિસિપલ કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આખા શહેરભરમાં કચરાના ઢગલા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. એનું કારણ માત્ર એક જ છે કે સુરત મ્યુનિસિપલ દ્વારા કન્ટેનર મુક્ત સુરતને એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આજે આપણે જોઈ રહ્યા કે તહેવારનો એક મોસમ છે, દિવાળી આવી રહી છે અને લોકોના ઘરમાંથી સફાઈ કરીને જે પણ કચરો બહાર કાઢે છે અને જે કચરાની ગાડી જે ડોર ટુ ડોર આવે છે તેને વધારાનો જે કચરો આપવામાં આવે છે, કચરાવાળી કચરાની ગાડી લેતી નથી. એમનું કહેવામાં આવે છે કે અમને એક ગોટી વધારે અમે તમારા ઘરનો કચરો લેશું નહીં, તો જેના કારણે પબ્લિકો દ્વારા એ કચરો રોડ ઉપર નાખવામાં આવે છે. જ્યાં ત્યાં કન્ટેનરો હતા તે કન્ટેનરના સ્પોટ ઉપર નાખવામાં આવે છે અને જેના કારણે ત્યાં કચરાના ઢગલાના હોવાના કારણે ગાય માતા જે બહાર રોડતા રખડતા જે પ્રાણીઓ છે ઢોરો, તેઓ કોઈ ખાવાની ખોજમાં ત્યાં કચરાના ઢગલા પાસે આવી જાય છે અને સાથે સાથે ત્યાં એમના ખોરાકની સાથે સાથે એવો કોઈ પ્લાસ્ટિક પણ આરોગી લે છે અને નહીં નહીં કરતા આપણે એક સર્વેના અનુદાન પ્રમાણે એક ગાયના પેટમાંથી
32-35 કિલો જેવું પ્લાસ્ટિક એક ઓપરેશનના મારફતે કરવામાં આવી રહ્યું છે, પરંતુ એવી કંઈક એવી ગાય જે હોસ્પિટલ સુધી પહોંચી શકે છે એટલે એનો જે માલિક હોય છે તો પહોંચાય, બાકીના કેટલીક ગાયો રોડ રસ્તા ઉપર બી મૃત્યુ થાય કે જેને ઈલાજ થઈ શકતો નથી. એના માટે હું મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન આપીને કહેવા માંગે છે કે દિવાળી સિમિટ પણ આ કચરાના કન્ટેનર જે તે પોઈન્ટ પર મૂકવા વિનંતી, અને સાથે સાથે જે ડોર ટુ ડોરની ગાડી એક ટાઈમ આવી રહી છે તે ગાડીને પણ બે ટાઈમ ચાલુ કરવા વિનંતી કરે છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.